ચલો છોકરાઓ, બરાબર. આપણે અત્યારે આગળનો વિડીયો એક જોયો હતો, માહિતીનું નિયમનમાં, તેમાં આપણે વર્ગીકરણ સુધી ભણેલા હતા, બરાબર. અત્યારે આપણે પાછું ત્યાંથી જ ચાલુ કરીએ, બરાબર. તો વર્ગીકરણ કોને કહેવાય છોકરો? માહિતીને સંખ્યા કે ગુણધર્મ દ્વારા અલગ પાડવામાં આવે તેને શું કહેવામાં આવે છે? વર્ગીકરણ. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ મેં તમને આગળના વિડીયોમાં આપ્યું હતું કે કાળો કલર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા અને લાલ કલર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા બધા સાથે બેઠેલા છે. હવે મને મારા ટીચરે કહ્યું, શું કહ્યું, કે ચલો તમે કાળો કલર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે તો મને નથી આઈડિયા આવતો, તો હું શું કરીશ? આવી રીતે મારી પાસે એક પેજ લઈશ અને વર્ગીકરણ કરીશ કે બધા છોકરાઓને ઊભા કરીશ. ચાલો જે જે કાળા કલરના કપડાં પહેરેલા છે તે લોકો આ સાઈડ આવીને ઊભા રહી જાઓ, અને જે લાલ કલરના કપડાં પહેરેલા છે તે આ સાઈડ આવીને ઊભા રહી. તો મને સીધી રીતે ગણતરી કરતા ફાવે. આને શું કહેવામાં આવે છે? વર્ગીકરણ કહેવામાં આવે છે. આપણે સ્કૂલમાં લઈએ કે છોકરાઓની સંખ્યા ને છોકરીઓની સંખ્યા ગણવાની, મને નથી ખબર તો હું બધા જેટલે સ્કૂલમાં છોકરા હોય તે બધાને એકમાં લાઈનમાં ઊભા કરી દઉં. તો મારાથી આસાનીથી ગણાય છે, પણ જો બધા સાથે હોય તો મને ગણવી તકલીફ પડે. સમજ પડે છે ને છોકરાઓ વર્ગીકરણ કોને કહેવાય? હવે આપણે લઈએ આવૃત્તિ. આ એક નવું આવ્યું આ ફેરી, તમને જો આવૃત્તિ કોને કહેવાય? ચલની કિંમત, જે કિંમત હોય તેને શું કહેવામાં આવે છે? પ્રાપ્તાંક કહેવામાં આવે છે. તો હવે મારે છે ને આવૃત્તિ કોને કહેવાય, કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આવી રીતે છે. રકમ આપેલી છે 1 થી 6 આવી રીતે આપેલી છે. હવે મારે શું કરવાની છે? આની આવૃત્તિ જાણવાની છે. તો મારી પાસે આવૃત્તિ નથી, તો હું શું કરીશ? આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે? હવે મારે આની આવૃત્તિ જાણવી છે, મને નથી ખબર, તો હું પહેલાં શું કરીશ? આના પહેલાં તો આની મારે એ શોધવી પડશે સંખ્યા. તો આને હું અહીંયા આપું નામ, કે ધારો કે સંખ્યા છે એટલે હું એને કહું છું સંખ્યા, બરાબર. એની આવૃત્તિ ચિહ્ન ને આવૃત્તિ આ એક્ઝામ્પલ આપું છું એટલે તમને વધારે ક્લિયર. સંખ્યા કેટલી? તો તમે અહીંયા જો 1 છે 2 છે 6 છે 7 છે 8 છે 9 છે 10 છે 12 છે 15 છે 16 17 18 19 6 7. તો આમાં છોકરો પહેલાં શું જોવાનું? આવી જ્યારે રકમ આપેલી હોય ને કિડપ, ત્યારે આપણે પહેલાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 1 ને સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 19. તો હું આવી રીતે લખી દઈશ. શું લખી દેવી? 1 થી 19 સુધીની સંખ્યા લખી દેવાની. ચૌદ, 15, 16, 17, 18 ને 19 આવડું છોકરાઓ લખી. હવે આવૃત્તિ ચિહ્ન લખ, અને ચિહ્ન એટલે શું? એની સાઈન કર. તો ચાલો એક, હવે આને આવી રીતે, તો 1 કેટલા વાર છે? 1 વાર. તો 1 પર 1 કરવાનું, 2 પર, પછી આવ્યું 2, તો અહીંયા 1 આવી રીતે લીધા કરતા. 6 છે તો જો આવી રીતે આમ કરી દે એટલે આપણે આઈડિયા લીધી હોય એટલે. હવે 3 નથી, ડાયરેક્ટ 6 છે, તમે અહીંયા 6 ઉપર લીધો, પછી 7 છે, પછી 8 છે, 9 છે, 10 છે, 12 છે, 15 છે. 15 કેટલી વાર છે? 2 વાર છે. તો આપણે શું કરવાનું? 2 વાર લીધો કરવાનું, બરાબર. પછી 16 છે તો 16 ઉપર, 17, 18 ને 19. પછી છે શું છે? 6 છે તો પાછો 6 આવ્યો, તો પાછું 6 ઉપર લીધો કર. પછી શું? 7, 8 ને 10.
બરાબર હવે આ ચાર પાંચ આ બધી નથી આપણે કહીએને ધ્યાન પાણી ચાલો હવે અહીંયા આવૃત્તિ છે તો આવૃત્તિ એટલે શું જો હવે તમને આસાનીથી સમજાવી જશે કે આવૃત્તિ કોને કહેવાય આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે આ વર્ગ બન્યા તેમાં કુલ કેટલા પ્રાપ્તાંક છે એટલે કેટલી સંખ્યા છે એટલે આ જે સંખ્યા ચિહ્નો કર્યા તે કેટલા છે ધારો કે એકમાં કર્યા તો અહીંયા કેટલા ચિહ્ન છે એક તો અહીંયા એક અહીંયા કેટલા છે એક અહીંયા કેટલા છે બે 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 એક બે એક બે એક 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 ને એક બરાબર આવી રીતે હવે આ કેટલા છે એક બે ને બે ચાર હવે અહીંયા કશું નથી તો આ બધા શું મૂકી દેવાના ઝીરો મૂકી દેવાના બરાબર તો જો બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને એક નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ કેટલા થયા ઓગણીસ થયા આ બધાનો સરવારોમાં જ દેવાનો એટલે કેટલા થયા ઓગણીસ થયા ફરીથી એક ને એક બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને એક નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને સોરી છોકરા કેટલા થાય અઢાર થાય તો આપણે અહીંયા કેટલા મળી આવૃત્તિ કેટલી મળી આપને અઢાર મળી આને શું કહેવામાં આવે છે આવૃત્તિ કહેવામાં આવે છે સમજ પડી આ બધાનો જે સરવાળો હોય તેને શું કરી નાખવાનો આવૃત્તિ સમજ પડી એટલે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે એટલે કેટલી સંખ્યા છે તે દર્શાવતી સંખ્યાને તે વર્ગની શું કહેવામાં આવે છે આવૃત્તિ કહેવામાં આવે છે સમજાયું છોકરો આ દાખલા આપને કરવાના છે આજે હવે આપણે એક આમાં બીજું વસ્તુ લઈએ તો હજુ દાખલો આપણે ડિટેલ્સમાં કરશું એટલે વધારે આઈડિયા આવશે આ થઈ આવૃત્તિ હવે આપણે શું લઈએ વર્ગ એમાં વર્ગ સમજાવવા વર્ગ એટલે શું જ્યારે સંખ્યાત્મક માહિતીને વર્ગ કોને કહેવાય જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહમાં વેચી નાખે તેને શું કહેવામાં આવે છે વર્ગ કહેવામાં આવે છે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક ક્લાસમાં એકથી પાંચસો જણ બેસેલા છે તો મને એકથી પાંચસો જણ બેસેલા છે તેમાં મારે જાણવું છે કે એકથી પાંચસોમાં સ્ત્રી કેટલી છે પુરુષ કેટલા છે છોકરાઓ કેટલા છે મને આ બધું નથી ખબર તો હું આને પહેલાં છે ને જેમ કરીશ વર્ગીકરણ કરીશ વર્ગીકરણ તો મેં તમને આગળ સમજાવ્યું કે લાલ કપડાં પહેરેલા કાળા કપડાં પહેરેલા વિદ્યાર્થીઓને અલગ પાડો એને વર્ગીકરણ પણ મારે એને શેમાં વર્ગીકરણ કરું વર્ગમાં કરવું છે તો હું શું કરીશ એકથી પાંચસો બેસેલા છે તો મારે કેવી રીતે બધા હવે ફેમિલીમાં બેસેલા હોય તો હું છૂટા કઈ રીતે પા તો હું એને ચાલો કવર કરું તો હું શું કરીશ પહેલાં તો એકથી સો બરાબર એકથી સો પછી શું થાય સોથી બસો બસોથી ત્રણસોની વચ્ચે ત્રણસોથી ચારસોની વચ્ચે ને ચારસોથી પાંચસોની વચ્ચે થઈ ગયું આને મેં શેમાં જ વર્ગીકરણ કર્યું વર્ગમાં કર્યું કે એકથી સો કે જે એકથી સો નંબરમાં આવતા હોય તેને એકથી સોમાં કર્યું સોથી બસોવાલાને અલગ કરી નાખ્યા બસોથી ત્રણસોવાલાને અલગ કર્યા ત્રણસોથી ચારસોવાળાને અલગ કર્યા ચારસોથી પાંચસોવાળાને આને શું કહેવામાં આવે છે વર્ગ કહેવામાં આવે છે સમજાય આ ડેશ કર્યું એનો મતલબ શું કે એકથી સોમાં જેટલા આવતા હોય તે
100 થી 200માં જેટલા આવતા હોય તે, 200 થી 300માં જેટલા આવતા હોય તે, 300 થી 400માં જેટલા આવતા હોય તે, આને વર્ગ કહેવામાં આવે છે. હવે તમને એમ કે આ વર્ગ છે, તો આ વર્ગને આપણે અધોસીમાં શોધવી હોય, ધારો કે મને કીધું કે 1 થી 100માં આવતા વર્ગની અધોસીમા શોધો. પહેલી વાત તો એ સમજો કે અધોસીમા કોને કહેવાય. અધોસીમા એટલે કે જે વર્ગ હોય ને તેની શરૂઆતની સંખ્યાને શું કહેવામાં આવે છે, અધોસીમા. ધારો કે 1 થી 100 છે, તાની શરૂઆતની સંખ્યા કઈ? 1. તાની અધોસીમા કઈ થઈ? 1. અને ઉધ્વસીમા એટલે શું? કે જે વર્ગ પૂરો થાય ને તેની છેલ્લી સંખ્યા, અંતિમ સંખ્યાને શું કહેતા. હવે આ 1 થી 100નો વર્ગ છે, તાની અધોસીમા કઈ થઈ? 1. તાની ઉધ્વસીમા, આનો વર્ગ ક્યારે પૂરો થાય છે? 100 એ પૂરો થાય છે. તાની ઉધ્વસીમા કઈ થઈ? 100. પડી છોકરાઓ? જે તે વર્ગ હોય તેની શરૂઆતની સંખ્યાને અધોસીમા કહેવાય, ને જેની અંતિમ સંખ્યાને શું કહેવામાં આવે છે? ઉધ્વસીમા કહેવામાં આવે છે. બરાબર. હવે આના ઉપરથી જ આપણે જાણીએ વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું? ઉધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. વર્ગ લંબાઈ કોને કહેવાય? ઉધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ કહે છે. વર્ગ લંબાઈ એટલે શું? કે આ બધા વર્ગો વચ્ચે કુલ કેટલાનો તફાવત છે. ધારો કે 1 થી 100 છે, તો તમે 100માંથી 1 બાદ કરો, એટલે કે ઉધ્વસીમામાંથી અધઃસીમા બાદ કરો, તો કેટલા મળે? 99 મળે. તો આ બધા વર્ગો વચ્ચે કેટલાનો ફરક હોવો જોઈએ? 99નો ફરક હોય. હવે જો અહીંયા કેટલા છે? 100માંથી 1 જાય તો 99 થયું, બરાબર. હવે આપણે અહીંયા કેવા લીધે? 1 થી 100 લીધા. ધારો કે અહીંયા વર્ગ લેવ 101 થી 200નો લીધો, અહીંયા 200, બરાબર. પછી નવો વર્ગ 201 થી 300 થાય, અહીંયા 301 થી 400 થાય, ને 401 થી 500. તો હવે હું 200માંથી 101 બાદ કરું, તો કરો 200 - 101 કેટલા થાય? 99 થયા, બરાબર. આ બધા વર્ગ વચ્ચે તફાવત કેટલો આવ્યો? સરખો આવ્યો. તેને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. ફરીથી, વર્ગ લંબાઈ છોકરાઓ કોને કહેવાય? ઉધ્વસીમા બિંદુમાંથી અધોસીમા બિંદુને શું કરવાનું? બાદ કરે, તેને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. હવે જો આજે આપણે યાદ રાખવામાં શું ભણ્યા? પહેલાં યાદ રાખો, ક્લિયર કરો, દાખલો ઓટોમેટિકલી આવડી જશે. આજે આપણે પહેલાં આગળ તમે ભણેલા માહિતી, માહિતી એટલે શું? જે બધી આપણે ડિટેલ્સ કરીએ, એકથી કરીએ, તેના સમૂહને શું કહેવામાં આવે છે? માહિતી કહેવામાં આવે છે. માહિતીના કુલ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા? 1 તો સંખ્યાત્મક માહિતી, ને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી એટલે શું? જે સંખ્યા સ્વરૂપે દર્શાવવામાં આવે છે તે, ને ગુણાત્મક એટલે શું? જે ગુણધર્મને અનુરૂપ દર્શાવવામાં આવે છે. ધારો કે શું કહેવાય, એક્ઝામ્પલ પણ આપેલું, લાલ અને કાળાનું, બરાબર. તેવી રીતે હવે વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું? તમને સમજ પડી? કે જે વસ્તુ કે પદાર્થ હોય તેને સંખ્યા અથવા તો ગુણધર્મ પ્રમાણે અલગ વિભાજન કરવામાં આવે, તેને શું કહેવામાં આવે છે? વર્ગીકરણ. એમાં આપણે એક્ઝામ્પલ લીધું, છોકરો કે છોકરી, કે મારે છોકરાની સંખ્યા જાણવી છે ને છોકરીની જાણવી, તો હું એ લોકોને બંનેને અલગ બેસાડીને ગણતરી કરી શકું, એ થયું વર્ગીકરણ. પછી વર્ગ. વર્ગ કોને કહેવામાં આવે છે? જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહમાં આપણે વેચી નાખીએ. ધારો કે ક્લાસમાં 1 થી 500 જણ બેઠેલા છે, તો મને એ ગણતરી કરવી, તો હું શું? 1 થી 100 જણના ટોકનવાળાને અલગ કર્યા, 100 થી 200ના ટોકનવાળાને અલગ કર્યા, 201 થી 300વાળાને અલગ કર્યા, 301 થી 400વાળાને, એવી રીતે મેં બધાને અલગ અલગ કરીને શું કરી નાખ્યું? એને વેચી નાખ્યા, બરાબર. એને શું કહેવામાં આવે છે? વર્ગ કહેવામાં આવે છે. પછી જેવી રીતે વર્ગ, તો એમાં આવે છે અધોસીમા અને ઉધ્વસીમા. અધોસીમા કોને કહેવાય? કે જે વર્ગ હોય, જે તે વર્ગ તેની શરૂઆતની જે સંખ્યા હોય છે, શરૂઆતનો અંતરા, તેને શું કહેવામાં આવે છે? અધોસીમા. અને એ વર્ગ જ્યાંથી પૂરો થાય છે, જે પૂરો થાય છે, એ પૂરો થાય છે, એનો જે એન્ડ આવતો હોય, તેને શું કહેવામાં આવે છે? ઉધ્વસીમા કહેવામાં આવે છે. હવે હું લઉં છેલ્લો વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કોને કહેવાય?
ઉધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુ વચ્ચેના તફાવતને તફાવતને એટલે શું કે બાદ જે કરીએ તેને શું કહેવામાં આવે છે વર્ગ લંબાઈ કહેવામાં આવે છે પ્રાપ્તાંક એટલે શું થાય જે તે ચલની કિંમતને શું કહેવામાં આવે છે પ્રાપ્તાંક કહેવામાં આવે છે ને આવૃત્તિ એટલે શું કે જે તે વર્ગ હોય છે જે તે વર્ગના જે પ્રાપ્તાંકોની સંખ્યા હોય ને તેને આપણે જે ગણતરી કરીને દર્શાવીએ છીએ તેને શું કહેવામાં આવે છે આવૃત્તિ કહેવામાં આવે છે ક્લિયર થયું આટલી વસ્તુ દાખલો જોઈએ સાવ સિમ્પલ દાખલો છે એક દાખલો કરશો એટલે આઈડિયા આવી જશે જો બહુ સિમ્પલ દાખલો છે જો આવી તમને એક રકમ આપેલી છે અમદાવાદ શહેરમાં વર્ષ 2017ના અકસ્માતની વિગત આપી છે આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે આવૃત્તિને આપણે જે પેલું બતાવીએ છીએ તે બરાબર વિતરણ એટલે વેચીએ છીએ હવે તમને આ રકમ આપેલી છે આવું કર્યું આપને હવે આપણે શું કરવાનું છે આ પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે પાછી રકમ વાંચો આ રકમ છે તમારી બરાબર અમદાવાદ શહેરમાં વર્ષ 2017ના એપ્રિલ માસમાં થયેલા અકસ્માતની વિગત આપેલી છે આ જે બધી વિગત છે આ 6 5 5 4 6 તે શું આપણે જે આપે અકસ્માતની વિગત આપેલી છે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે એટલે લખવાનું કે 2017ના વર્ષનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બરાબર હવે નીચે આપને તે પહેલાં તો આપણે શું લખવાનું અકસ્માતની સંખ્યા આઈડિયા કઈ છે અકસ્માતની સંખ્યા બરાબર હવે લખવાનું આવૃત્તિ ચિહ્ન ને આવૃત્તિ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે એટલે આવૃત્તિ શોધવાની બરાબર હવે હવે મેં તમને કહ્યું હતું મને નથી આઈડિયા તો મારે પહેલાં આમાંથી શું જોવાનું સૌથી નાનામાં નાની સંખ્યા જોવાની ને સૌથી મોટામાં મોટી સંખ્યા સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે 0 બરાબર ને સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે છોકરાઓ જો 10 બરાબર નાનામાં નાની સંખ્યા 0 છે મોટામાં મોટી સંખ્યા 10 છે તો અહીંયા લખી દઈશ 0 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર આ 10 થયું પહેલાં આવૃત્તિ વિતરણ કોષ્ટક રેડી કરીએ તો આપણે પહેલાં શું જાણું સૌથી મોટામાં મોટી સંખ્યા ને સૌથી ના સૌથી નાનામાં નાની સંખ્યા 0 છે સૌથી મોટામાં મોટી સંખ્યા 10 તો મેં 0 થી 10 સુધીની ડિટેલ્સ લખી દીધી હવે આપણે આવૃત્તિ ચિહ્ન કરીએ તો આવી રીતે લાઇનમાં જાઓ પહેલી સંખ્યા કઈ છે 6 તો 6 ઉપર લીટો કરો બીજી કઈ છે 5 5 ઉપર કરો પાછી કઈ છે 5 જ છે તો પાછું 5 ઉપર બીજી વાર લીટો કરવાનું પછી કઈ છે 4 પાછી કઈ છે 6 પછી 3 2 4 3 2 5 5 3 2 1 0 1 6 6
પછી કઈ છે સાત આઠ નવ છ દસ આઠ નવ આઠ સાત છ. હવે જો પાછા છ આવ્યા છોકરો, પણ અહીંયા કેટલા થઈ ગયા? ચાર થઈ ગયા, એક બે ત્રણ અને ચાર. તો ચાર થયા ને એટલે આપણે શું કરશું, પાછા છ આવશે એટલે અહીંયા આપણે એક કરીને એમ કરી નાખો એટલે પાંચ થઈ ગયા ટોટલ, એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે કાઉન્ટિંગ કરવામાં ઇઝી. પછી કેટલા રહ્યા? પાંચ, પાછા પાંચ આવ્યા. તો જો એક બે ત્રણ ચાર એટલે પાંચમી આમ ક્રોસ થઈ કરી નાખ્યો એટલે આપણે એક જૂઠ બનાવી દીધું. અને પાછા છ, હવે પાછા નવા છ આવ્યા તો આપણે પાછું એને અલગ જૂઠ બનાવ્યું, એમ પાંચ પાંચના અલગ જૂઠ બનાવી દેવા. હવે ગણતરી કરવા, એક વારી કેટલી છે? એક બે, આ કેટલા છે? એક બે ને ત્રણ. આ કેટલા છે? એક બે ને ત્રણ. પાછા કેટલા છે? બે. પછી એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચનું જૂઠ બન્યું. પાછા પાંચ ને એક છ, બે ત્રણ બે ને એક, બરાબર. હવે ગણતરી કરો, બે ને ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ, નવ દસ અગિયાર, અગિયાર ને પાંચ કેટલા થાય? સોળ, સોળ ને છ બાવીસ, બાવીસ ને બે ચોવીસ, ચોવીસ ને ત્રણ સત્તાવીસ, અઠ્ઠાવીસ ઓગણત્રીસ, ને આ કેટલા આવ્યા? ત્રીસ. ટોટલ ત્રીસ આપણી શું મળી? આવૃત્તિ મળી. ક્લિયર થયો આખો દાખલો કેવી રીતે કરવાનો? ચલો આના દાખલા આપણે ચોપડીમાંથી આ આવૃત્તિ વિતરણ કોષ્ટકવાળા ઘરેથી બે થી ત્રણ વાર કરી જો એટલે વધારે આઈડિયા આવી જશે કે કઈ રીતે કરવાના છે. ઓકે.